गुड मॉर्निंग जय श्री कृष्ण। अमे तमारो पाठ छ मां जो रियानी मुसाफरी कोनी रियानी मुसाफरी। तो रियानी मुसाफरी पाठ मां अमे मुसाफरी एटले शू तमने खबर के आपणे ज्यारे फरवा माटे जईए छे ने शू कहेवाय छे मुसाफरी। तो ज्यारे आपणे फरवा जईए छे एने शू कहेवाय मुसाफरी। अमे धारो के आपणे प्रवास मां जईए छे एने शू कहे छे मुसाफरी। करवू जवू छे जयरे अपने बीजा साधनों में बेसीने जाइए छे त्यारे एने शू कहेवाय छे मुसाफरी। तो अमे जो कि आपणे मुसाफरी करवा माटे जुदा जुदा साधनों उपयोग करीए छे कि जेमां बळदगाड़ू होय, ऊंटगाड़ी होय, घोड़ागाड़ी होय, साइकल, स्कूटर, बाइक, रिक्शा, कार, बस, ट्रक, ट्रेन, होड़ी, स्टीमर, विमान वगैरेनो समावेश थाय छे। आ बधानो समावेश थाय छे। જો આપણે કયા છે બળદગાડું હોય છે, ઊંટગાડી, રેલગાડી, સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, કાર, બસ, ટ્રક ને ટ્રેન અને હોડી, સ્ટીમર, વિમાન વગેરેનો સમાવેશ થાય છે। તો એમાં આપણે શું કરીએ છીએ મુસાફરી કરીએ છીએ। આપણે દૂર ગામ જવા માટે, દૂર જવા માટે, ફરવા માટે જઈએ છીએ ત્યારે આ મુસાફરીને આ સાધનોનો ઉપયોગ કરીએ છીએ। તો અમે જો વાહન વ્યવહારના સાધનોથી આપણે લાંબી મુસાફરી પણ સારી સારી સગવડતા સાથે પૂર્ણ કરી શકીએ છીએ। તો હવે વાહન વ્યવહારના સાધનો ટ્રેન, રેલગાડી છે એ એક એવું વાહન વ્યવહારનું સાધન છે કે જેમાં એકી સાથે 500થી વધુ મુસાફરી કરી શકે છે। ટ્રેનનું ભાડું પ્રમાણમાં સસ્તું અને મુસાફરી આરામદાયક હોવાથી ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરે છે। જો ટ્રેનનો ઉપયોગ શા માટે કરીએ છીએ કે ટ્રેનમાં આપણને થોડું સસ્તું પડે છે અને ભાડું પણ ઓછું હોય છે। અમે જો વલસાડથી આપણે અહીંયા સુરત સુધીનો પાસ કઢાવીએ એક મહિનાનો તો કેટલા લે છે, 270 રૂપિયા લે છે, કેટલા 300 રૂપિયા પણ નથી, 300 રૂપિયામાં પણ 30 રૂપિયા ઓછા છે। તો જ્યારે આ બસનો પાસ ત્યારે આપણે તો કેટલો હોય, 3000 ઉપર હોય છે, 3000 તો હોય છે, તો સીધા 3000 તો ક્યાં અને 270 તો ક્યાં, 300 પણ નથી પણ 3000, એટલે બસનું ભાડું વધી જાય છે અને ટ્રેનની મુસાફરીમાં ટ્રેનનું ભાડું સસ્તું પડે છે તેથી આપણને સારું છે અને આરામદાયક હોય છે। એટલે મુસાફરી આરામદાયક હોવાથી ઘણા બધા લોકો છે ને એ ટ્રેનમાં જાય છે। હવે ટ્રેન બે પ્રકારની હોય છે, મુસાફરી માટેની પેસેન્જર ટ્રેન અને માલસામાન કે અન્ય વસ્તુઓ લાવવા લઈ જવા માટેની ગુડ ન્યૂઝ માલગાડી હોય છે। તો અમે બસમાં બેઠા પછી કન્ડક્ટર ટિકિટ આપે છે, બસમાં બેસે છે ત્યારે પછી કન્ડક્ટર શું આપે છે, ટિકિટ આપે છે। જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં ટિકિટ બારીએથી ટિકિટ લઈને ટ્રેનમાં બેસવું પડે છે। તો ટ્રેનમાં એક કોમન ટ્રેન હોય છે, જેમાં દરેક લોકો તેને કોઈ પણ ડબ્બામાં બેસીને મુસાફરી કરી શકે છે। ડેમો ટ્રેન એ મુસાફરી માટેની કોમન ટ્રેન છે, માલ સામાનની આયાત નિકાસ માટેની ટ્રેનની ગુડ ન્યૂઝ ટ્રેન કહીએ છીએ। અમે એક્સપ્રેસ ટ્રેનમાં સાદા ડબ્બાથી માંડીને એસી પ્રકારના પણ ડબ્બા હોય છે, તો એનું ભાડું પાછું અલગ હોય છે। સાદી ટ્રેનનું ભાડું થોડું સસ્તું હોય છે અને જે ટ્રેન જે એક્સપ્રેસ હોય છે, જો આપણે નહીં કહે છે મેમુ ને એ કહે છે, એનું લોકલ ભાડું કહેવાય છે। લોકલ એટલે બધા ટેશન કરતી હોય છે ને જે એક્સપ્રેસ હોય છે, ગાંધીધામ હોય છે, એ ડાયરેક્ટ વલસાડથી સુરત ને એ જ રીતે હોય છે, વચ્ચે કોઈ પણ ટેશન કરતી નથી। એવી એ ટ્રેન ઇન્ટરસિટી કહે છે, આપણે ઘણીવાર ઇન્ટરસિટી હોય છે ને એ ઇન્ટરસિટી હોય છે અને અમુક ફાસ્ટ ટ્રેન હોય છે, એ કશે ટેશન ન કરે। હવે ધારો કે સુરતથી ડાયરેક્ટ વાપી પણ અમુક ટ્રેનો એવી હોય છે કે ડાયરેક્ટ અહીંયા સુરત ટેશન કરે છે અને સીધી ક્યાં કરે છે, વાપીમાં કરે છે અથવા તો વલસાડમાં થાય છે,
તો એ રીતના ઘણી બધી મુસાફરી કરવા માટે ટ્રેનનો ઉપયોગ કરીએ છે. તો અમે આ ટ્રેન તો જો અમે જો કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરીની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. જ્યારે મુસાફરીની ટિકિટ ચેક કરવા માટે કોણ હોય છે? ટિકિટ ચેકર હોય છે. ખાલી મુસાફરીની હું વાત કરું છું. તો જો વગર ટિકિટે હોય તો એને ત્યારે એ મુસાફરીને પકડે છે અને એ ડબલ એનું ભાડું લઈ લે છે. તો જો આપણે ટિકિટ વગર મુસાફરી કરવી જોઈએ નહીં, તો એની પાસેથી દંડ લેવામાં આવે છે, દંડ વસૂલ કરે છે. જો ટિકિટ વગર હશે તો એનો દંડ વસૂલ કરશે. તો અમે જો ટ્રેન લોખંડના પાટા ઉપર ચાલે છે, ટ્રેન ક્યાં ચાલે છે? લોખંડના પાટા પર ચાલે છે. તેનો રસ્તો લગભગ સીધો જ હોય છે. ટ્રેનના પાટા રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે રસ્તાઓ ઉપર ફાટક હોય છે. ત્યારે રસ્તા ઉપર શું હોય છે? ફાટક હોય છે. ટ્રેન જ્યારે ત્યાંથી પસાર થવાની હોય ત્યારે ફાટક બંધ કરી દેવામાં આવે છે. ત્યારે શું થાય છે? ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન પસાર થયા પછી અવર જવર માટે ફાટક પાછો ખોલવામાં આવે છે. આપણે ફાટક હોય છે ત્યાંથી આપણે બધા બસને બી જતી હોય છે, ફાટક હોય છે ને ઘણીવાર ટ્રેન. તો હવે રેલગાડી મુસાફરી કરવા રેલ સ્ટેશન જવું પડે છે. ક્યાં જવું પડે છે? રેલવે સ્ટેશન જવું પડે છે. મુસાફરી રેલવેમાં કરવું હોય તો રેલગાડીના સ્ટેશન પર જવું પડશે રેલવે સ્ટેશને, અને બસમાં કરવું હોય તો બસ સ્ટેશને જવું પડે છે. તો આપણે આપણા સગા સંબંધીને રેલવે સ્ટેશન પર મૂકવા જઈએ છીએ ત્યારે રેલવે સ્ટેશનમાં જવા માટે આપણે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે. પ્લેટફોર્મની ટિકિટ લેવી પડે છે અને ન લઈએ તો આપણે ટીસી આવીને પકડે છે, અથવા તો પછી આપણી પાસે વધારાના પૈસા લઈ લે છે, દંડ લે છે. એટલે આપણી રેલવે ભારતની વ્યવસ્થા તંત્રનું મોટું માળખું અને ભારતના વિકાસનું પ્રતીક છે. અમે જુઓ, તમને રિયાની મુસાફરીની વાત કરવામાં આવી છે, એટલે ખાલી મેં તમને એ જ વાત કરી હતી કે આપણે મુસાફરી કેવી રીતે કરીએ છીએ, કયા કયા વાહનોમાં આપણે બેઠા છીએ. આપણે ટ્રેનમાં બેઠા છે, ઘોડાગાડીમાં બેઠા છે, મોટરસાઇકલમાં બેઠા છે, અથવા તો જે કારમાં બેઠા છે એને એમાં દૂર જવા માટે મુસાફરી કરીએ છીએ. આપણું મામાનું ઘર ઘણે દૂર હોય છે, અથવા 5 કિલોમીટર હોય તો પણ આપણે કારમાં જઈએ છીએ, ચાલતા તો આપણે જઈ શકતા નથી. તો અમે જો રિયા, અમે અહીંયા કોની વાત આવી? રિયાની મુસાફરી, પાઠ 6 અને રિયાની મુસાફરી. તો રિયા અને તેની સખી જીયા ખૂબ જ પ્રોત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. જો ટ્રેનની મુસાફરીથી ક્યાં જવાના હતા? વાપી જવાના હતા. તો વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાને ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. જીયા ક્યાં જવાની હતી? એના કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. તો બંને કુટુંબ સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ સાથે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. તો તમને તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા. ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું. ડૉક્ટરે તેને શું કરવા કહ્યું હતું? આરામ કરવા કહ્યું હતું. તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેઓ મુસાફરી ફરી વખતે શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા, પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ હતી. રિયા શું થઈ ગઈ હતી? નિરાશ થઈ હતી. જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂઝે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ના થઈશ. તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ.
રિયા તેના ઘરે ગઈ અને એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી. રિયા અને જિયા બંને શું છે? સખી છે. બંને આપણે કહીએ ને ફ્રેન્ડ, તો આ બંને ફ્રેન્ડ છે. તેઓ ટ્રેનની મુસાફરી વાપી જવાના હતા. વેકેશન હોવાથી તેઓ રિયા તેના મામાને ઘરે જતી હતી. રિયા ક્યાં જતી હતી? મામાને ઘરે જતી હતી. અને જિયા એના કુટુંબ સાથે દમણ જવાની હતી. તો બંને કુટુંબને સાથે જવાનું નક્કી કર્યું. બંને શું કર્યું કે કુટુંબ સાથે જવાનું નક્કી થતાં રિયાના પિતા બંને કુટુંબ સાથે 15 દિવસ પહેલાં જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી લાવ્યા હતા. તો એ ટિકિટ બુકિંગ કરાવી લાવ્યા તો તેમની મુસાફરી માત્ર 2 દિવસ બાકી હતી. ત્યાં જિયા ખૂબ જ બીમાર થઈ ગઈ. જિયા બીમાર પડી ગઈ. ડૉક્ટરે તેને આરામ કરવા કહ્યું. જો રિયા બીમાર પડી ગઈ એટલે એને ડૉક્ટરે શું કીધું? આરામ કરવા માટે કહ્યું. તેથી જિયાના કુટુંબની ટિકિટ રદ કરાવી પડી. શું થયું? એના કુટુંબની ટિકિટ બધી રદ કરાવી પડી, કારણ કે તેઓ મુસાફરી વખતે શું કરશે, તેને કેટલા આયોજન કર્યા હતા. જિયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ. જો એની રિયા એની ફ્રેન્ડ એ પણ નિરાશ થઈ ગઈ હતી. તો હવે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે, જેવા કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડી વગેરે. એમાં ઘણી બધી આપણે મુસાફરી કરી છે. સાયકલ, ગાડી કે બધું આપણે, કાર છે, બસ છે, રિક્ષા, સ્કૂટર, એ ઘણી બધી આપણે રેલગાડીમાં ને બધી મુસાફરી કરી છે. બીમાર અવસ્થામાં જિયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલ પડત? શું છે કે જિયાએ બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોત ને તો મુસાફરીના થાકના કારણે બીમારી વધી જાત, એટલે બીમાર વધારે થઈ જાય અને જિયા તેમજ તેની સાથેના તમામ લોકોને હેરાન પરેશાન થાત. મોટા સ્ટેશને ઉતરી જઈ અને નજીક હોસ્પિટલમાં દાખલ થવું પડત. કદાચ પ્રવાસ અધૂરો છોડીને પાછા આવવું પડત. એટલે પ્રવાસને અધૂરો છોડીને પણ પાછા આવવું પડતે. એટલે બીમાર અવસ્થામાં કોઈ દિવસ કશે બહાર જવું નહીં છે, એના કરતાં આપણે વધારે બીમાર પડી જઈએ છીએ. ચલો અસ્તુ, આભાર. અમે આવતા પીરિયડ નેક્સ્ટ પીરિયડમાં કરીશું.